હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્રોની સમજૂતી મેળવી અને લાક્ષણિકતાઓની વાત કરી. એમાં હવે શ્રેણી જોડાણની અંદર આપણે એવી વાત કરી કે સમતુલ્ય અવરોધનું કુલ મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળા જેટલો હોય છે. મતલબ કે શ્રેણીમાં જેટલા અવરોધ જોડવામાં આવે એ દરેક અવરોધોનો સરવાળો એ કુલ સમતુલ્ય અવરોધ જેટલો હોય છે. મતલબ કે આ સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા દરેક અવરોધોમાંથી મોટામાં મોટા અવરોધ કરતાં પણ વધારે હોય છે. બરાબર છે. હવે આવા શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓની વાત કરી, હવે એના ફાયદા અને ગેરફાયદાની વાત કરવાની છે. તો સૌથી પહેલું, શ્રેણી જોડાણનો ફાયદો શું? તો અવરોધોને શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ વધારી શકાય છે. સૂત્ર પરથી કહી શકાય કે સમગ્ર અવરોધનો કુલ સમતુલ્ય અવરોધ એ શ્રેણીમાં જોડેલા દરેક અવરોધોના સરવાળા જેટલો હોવાથી કુલ અવરોધ વધારી શકાય છે. આથી પરિપથમાં વહેતો કુલ પ્રવાહ ઘટાડી શકાય. ઓહમના નિયમ અનુસાર આર બરાબર વીના છેદમાં આઈ, આ સૂત્રની મદદથી જેટલો અવરોધ વધારે હશે એટલું તેમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય ઓછું હશે. આમ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે અવરોધોનું શ્રેણી જોડાણ ઉપયોગી છે. બરાબર છે. અહીંયા અવરોધોના શ્રેણી જોડાણનો પહેલો ફાયદો શું? કે અવરોધોને શ્રેણીમાં જોડવાથી કુલ અવરોધ વધી જાય છે, તેથી પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહનું મૂલ્ય ઘટાડી શકાય છે. આમ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહને નિયંત્રણ કરવું હોય, જો વધારે પડતો વિદ્યુત પ્રવાહ વધી જાય તો આપણા ઘરના સાધનોને, ઇલેક્ટ્રિકના સાધનોને નુકસાન થઈ શકે છે. આવું ના થાય તે માટે શું કરવામાં આવે છે? અવરોધ વધારવામાં આવે જેથી વહેતો પ્રવાહનું મૂલ્ય ઘટી શકાય. અને અવરોધોનું શ્રેણી જોડાણનો આ ઉપયોગ છે. બીજો ફાયદો, ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં એસી મેઇન, એસી મેઇન્સ અને વિદ્યુત ઉપકરણ સાથે ફ્યુઝ હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝને આપણા ઘરના કોઈપણ સાધનમાં, દરેક આપણા ઘરના દરેક રૂમ ઓરડા દીઠ ફ્યુઝ અથવા મેઇન ફ્યુઝ લાઇનમાં પણ ફ્યુઝ હોય છે. એ ફ્યુઝને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. તેથી જો કોઈ પણ ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય તો ફ્યુઝ તાર પીગળી જાય છે અને પ્રવાહ બંધ થઈ જાય છે. પરિણામે વિદ્યુત ઉપકરણોને નુકસાન થતું અટકાવી શકાય. આ શ્રેણી જોડાણનો બીજો ફાયદો. એક તો પહેલા ફાયદામાં કીધું કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટાડીને પરિપથના સાધનોને નુકસાન થતું અટકાવી શકાય. મતલબ કે વિદ્યુત પ્રવાહ ઘટાડી શકાય. બીજું, આપણા ઘરમાં ફ્યુઝને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે, તેથી જો કોઈક વાર આપણા ઘરના ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય, ઓવરલોડિંગ થાય અને કંઈક અકસ્માત થવાનું રહે, શક્યતા થાય, તો તરત જ પેલો વિદ્યુત પ્રવાહ વધી જાય તો એને કારણે તરત ફ્યુઝ તાર બળી જાય છે અને વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. તેથી આપણા ઘરના કોઈ પણ સાધનને નુકસાન થતું નથી. એના ગેરફાયદા લઈ લઈએ કે વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવે છે તો લાગુ પાડેલ વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાઈ જાય છે. શ્રેણી જોડાણની અંદર આપણે લખેલું કે દરેક અવરોધ પાસેના વોલ્ટેજનું મૂલ્ય વહેંચાઈ જાય. વહેતો પ્રવાહ એટલો ને એટલો જ રહે પણ વોલ્ટેજનું મૂલ્ય બદલાય. એટલે કે અવરોધ આર વન પાસે વી વન વોલ્ટેજ, આર ટુ પાસે વી ટુ અને આર થ્રી પાસે વી થ્રી, અને આ દરેક વોલ્ટેજનો સરવાળો એ કુલ વોલ્ટેજ વી જેટલો હોય છે. એટલે લખેલું સૂત્રમાં વી બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી. તો અહીંયા વોલ્ટેજ વહેંચાઈ જાય છે. આ ગેરફાયદો, દાખલા તરીકે 240 વોલ્ટ જેટલું સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવતા ત્રણ સમાન બલ્બને 240 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડતા દરેક બલ્બને ખાલી કેટલો વોલ્ટેજ મળશે? 80 વોલ્ટેજ. આપણા ઘરની અંદર જો ધારો કે મેઇન લાઇનમાંથી 240 વોલ્ટનો વોલ્ટેજ આવતો હોય ને આપણા ત્રણ બલ્બને જો શ્રેણીમાં જોડવામાં આવે તો ત્રણે ત્રણ બલ્બને પાસે વોલ્ટેજનું મૂલ્ય વહેંચાઈ જાય
એટલે કે એક બલ્બને 80 વોલ્ટનો વોલ્ટેજ મળશે, એટલે 80 240 થઈ જાય. આથી ત્રણે બલ્બ ઝાંખા પ્રકાશિત થાય, કારણ કે બલ્બ બનાવતી કંપનીએ બલ્બનું રેટિંગ 240 વોલ્ટ પર રાખેલું હોય, બરાબર. મતલબ 240 વોલ્ટે કે 220 કે 230 વોલ્ટે તે એક પૂર્ણ પ્રકાશથી પ્રકાશિત થશે, પણ એને જો ખાલી 80 વોલ્ટનો વોલ્ટેજ મળશે તો તે બલ્બ પૂર્ણ પ્રકાશિત કરશે થશે નહીં, તેથી તે ઝાંખો પ્રકાશિત થશે. પહેલો ગેરફાયદો. બીજો ગેરફાયદો, શ્રેણીમાં જોડેલા ઉપકરણ માટે કોઈ એક ઉપકરણ બગડી જાય તો પરિપથમાં ભંગાર પડે છે. જો બધા આપણા ઘરના સાધનોને શ્રેણીમાં જોડેલા હોય, બરાબર, એકની લાઇનમાં બીજા લાઇનમાં હરોળબંધ જોડેલા હોય, એકાદ સાધન બગડી જાય તો એમાંથી વહેતો પ્રવાહ અટકી જાય તો એના પછીના દરેક સાધનોમાંથી વહેતો પ્રવાહ અટકી જાય છે, તેથી એ ઉપકરણો કામ કરી શકતા નથી. તો પરિપથમાં પ્રવાહ વહેતો નથી, આથી બાકીના ઉપકરણો પણ કામ કરતા બંધ થઈ જાય છે. દાખલા તરીકે શ્રેણીમાં જોડેલા 3 બલ્બમાંથી એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બ પણ પ્રકાશિત થતા નથી. આ ગેરફાયદો. આ ગેરફાયદાની સામે આપણા ઘરના સાધનોને સમાંતરમાં જોડવામાં આવે છે. સમાંતરમાં જોડાણના ફાયદા અને ગેરફાયદા લઈ લઈએ. સમાંતર જોડાણ માટે આપણે સૂત્ર લખેલું 1/R = 1/R1 + 1/R2 + 1/R3. આ એવું સમજાવે છે કે સમાંતરમાં જોડેલા કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ, એ દરેક અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલો હોય છે. તેથી સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતરમાં જોડેલા દરેક અવરોધો પૈકીના નાનામાં નાના અવરોધ કરતાં પણ ઓછો હોય. આ સૂત્ર. સમાંતર જોડેલા 3 બલ્બમાંથી કોઈ એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના 2 બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે અને તેઓ પ્રકાશિત થાય છે, કારણ બલ્બને આપણે સમાંતરમાં જોડ્યા છે. સમાંતરમાં જોડ્યા હોય તો સમાંતર જોડાણમાં દરેક અવરોધ પાસેના વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વહેંચાઈ જાય, વોલ્ટેજ વહેંચાતો નથી. તેથી જો આપણા ઘરના સાધનોને આપણે સમાંતરમાં જોડ્યા હોય ને એકાદ બલ્બ ઉડી જાય તો બીજા 2 બલ્બ પણ પ્રકાશિત રહેશે જ. તેથી જ ઘરના જોડાણમાં વિદ્યુત ઉપકરણો મુખ્ય લાઇન સાથે સમાંતરમાં જોડેલા હોય છે. બીજું, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતરમાં જોડેલ કોઈ પણ અવરોધના મૂલ્ય કરતાં ઓછું, તેથી અવરોધોને સમાંતરમાં જોડવાથી વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે, બરાબર. કારણ સૂત્ર હમણાં જ કીધું કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતરમાં જોડેલા દરેક અવરોધ પૈકીના નાનામાં નાના અવરોધ કરતાં પણ આ સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછું છે, બરાબર છે. હવે એના ગેરફાયદા લઈ લઈએ. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ જોડાણના નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોવાથી કુલ પ્રવાહ વધી જાય છે, પરિણામે પ્રવાહ નિયંત્રિત કરી શકાતો નથી, કારણ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ ઓછું હોય તો જેટલો અવરોધ ઓછો એટલું એમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય વધારે, ને જો પ્રવાહનું મૂલ્ય વધી જાય, કુલ પ્રવાહ વધી જાય તો આપણા ઘરમાં સાધનોને નુકસાન થઈ શકે છે, પછી તેના ઉપર નિયંત્રણ રાખી શકાતું નથી. અને જુદા જુદા વોલ્ટેજ રેટિંગવાળા બલ્બને આપેલ વોલ્ટેજ ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડતા દરેક બલ્બ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશી શકતો નથી. દાખલા તરીકે 220, 230 અને 240 વોલ્ટ પર કાર્યરત 3 બલ્બને કેટલો વોલ્ટેજ મળ્યો? ખાલી 220 વોલ્ટ પ્રાપ્તિ સ્થાન સાથે સમાંતરમાં જોડતા માત્ર 220 વોલ્ટનો બલ્બ જ પૂર્ણ પ્રકાશથી. આપણે ઘણા બધા બલ્બને સમાંતરમાં જોડ્યા છે, જેને કે 220 વોલ્ટનો એક બલ્બ, 230 વોલ્ટનો અને 240 વોલ્ટનો. આપણે પરિપથને કુલ વોલ્ટેજ આપ્યો, ખાલી 220 જ વોલ્ટ આપ્યો તો એ 3 બલ્બમાંથી
ખાલી 220 વોલ્ટનો બલ્બ જ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશી શકશે. બરાબર છે? ઓકે, અસ્તુ.